दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको एक रेड बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। हाँ यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। तुझे अब ये दिखाना है। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बार साइंस बायोलॉजी जनरल चैप्टर नंबर 13 सजीव और वस्पी એનો આજનો એક નવો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ। બરાબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા બહુ એટેન્ટિવલી બહુ એકદમ જાગૃત અવસ્થામાં આવી અને તમારી જગ્યાએ બેસી ગયા છો અને મોબાઈલની અંદર આ લેક્ચર જે છે એ તમે જોઈ રહ્યા છો। તેરમું ચેપ્ટર જે છે એ તેરમું ચેપ્ટર આપણા માટે ખૂબ અગત્યનું એટલા માટે છે કે આમાંથી MCQs પૂછાવાના છે। તો MCQs કઈ રીતે પ્રિપેર કરવા, કઈ રીતે તૈયારી કરવી એના માટે આપણે અહીંયા લાઇન ટુ લાઇન ડિટેલિંગ્સ જે છે એ અહીંયા આપણે બોર્ડ ઉપર લખી અને તમને સમજાવીએ છીએ। તો આ જે કાંઈ મહેનત છે એ આપણી સફળ નીવડે એટલા માટે થઈ અને ભેગા મળીને બધાએ ખૂબ જ સરસ પ્રયત્ન કરવાનું છે। તો આવો આપણે જોઈએ આપણું ચેપ્ટર નંબર 13 સજીવ અને વસ્તી। ટ્વેલ્થ સાયન્સ બાયોલોજી ચેપ્ટર 13 સજીવો અને વસ્તી। સર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની જો આપણે વાત કરીએ તો ગયા લેક્ચરની અંદર આપણે એવું જોયું હતું કે ભાઈ આ પૃથ્વી ઉપર કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ખાલી તમને એક જ પ્રકારના સજીવ જોવા મળે, મતલબ કે તમને એક જ વસ્તી જે છે એ જોવા મળે એવું નથી હોતું। દરેક કોઈ પણ સ્થળ હોય ત્યાં એકલી વસ્તી જે છે એ પોતાનું જીવન વ્યતીત કરી શકતી નથી, ઓછામાં ઓછી બે વસ્તી બે અલગ અલગ જાતિ તો છે એ હોવી જ જોઈએ કે જ્યાં એક જે છે એ બીજાનો ખોરાક બની શકે। બરાબર, કારણ કે જીવ જીવસ્ય ભોજનમ એવી આપણે વેદોની ઉક્તિ છે કે આ ધરતી ઉપર જેટલા પણ સજીવ છે એ બધા સજીવો એકબીજાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે। તો એટલા માટે થઈ અને જો એક જ જાતિને તમે અસ્તિત્વમાં ગણશો તો પછી એનો ખોરાક કોણ બનશે તે પ્રશ્ન ઊભો થશે। તો આ સંબંધે કોઈ જગ્યાએ આ ધરતી ઉપર ક્યાંય એવી જગ્યા નથી કે ત્યાં ખાલી એક જ જાતિ રહેતી હોય। હા, એવા ઘણા પ્લેસ છે કે જ્યાં તમને કોઈ સજીવો દેખાતા નથી, એવા ઘણા બધા પ્લેસીસ છે। બરાબર, સહારાનું રણ હોય તેમાં અમુક જગ્યા એવી હોય કે ત્યાં તમને નો કોઈ જાતનો લિવિંગ ઓર્ગેનિઝમ્સ તમને જોવા મળે નહીં, કે પછી તમે માઉન્ટ એવરેસ્ટ જેવા કોઈ પહાડો ઉપર જતા રહ્યો કે જ્યાં નકરો બરફ પથરાયેલો છે તો ત્યાં તમને કદાચ અમુક વિસ્તાર અમુક ચોરસ મીટર વિસ્તાર એવો જોવા મળે કે જ્યાં તમને કોઈ સજીવ ડિટેક્ટ થાય નહીં, ડિટેક્ટ ન કરી શકો, પણ જ્યાં એક સજીવ છે ત્યાં બીજો 100% છે અને છે। આ વસ્તુ ધ્યાનમાં રાખી અને જ આપણે આગળ હાલવાનું છે। પછી બે સજીવો હોય તો બે સજીવો વચ્ચે કયા પ્રકારના આંતરજાતીય આંતરક્રિયાઓ જે છે ઇન્ટરેક્શન જે છે એ કયા પ્રકારના કરે છે એનો એક સરસ મજાનો ચાર્ટ જે છે આપણે ગયા લેક્ચરમાં દોરેલો હતો અને એનું મેં તમને કંઈક હોમવર્ક જે છે એ પણ તમને આપેલું હતું જે તમે કરેલું હશે। બરાબર, તો એના દ્વારા એ ચાર્ટ દ્વારા આપણે માહિતી જે છે એ મેળવી હતી કે કયા પ્રકારના ઇન્ટરકનેક્શન્સ એની વચ્ચે હોય છે, ઇન્ટરેક્શન જે છે એની વચ્ચે હોય છે। તો ચાલો આજનો આપણો જે નવો લેક્ચર છે એ નવા લેક્ચરમાં આજે બધા ઇન્ટરેક્શન આપણે છ પ્રકારના
ઇન્ટરેક્શન જે છે એ ગયા લેક્ચરમાં એના ચાર્ટ જે છે એ ચાર્ટ દ્વારા એની ખાલી પ્રાથમિક માહિતી મેળવી હતી. ગયા લેક્ચરની અંદર જે માહિતી હતી કે એ એકદમ પ્રાઇમરી પ્રકારની માહિતી હતી. આજે જે આપણે માહિતી લેવાના છીએ એમાં ડિટેલમાં ડીપમાં આપણે કે દરેકે દરેક સંબંધ છે એ સંબંધ આપણને શું શીખવે છે એની ડિટેલ્સની અંદર માહિતી જે છે આજે આપણા લેક્ચરમાં લેશું. તો ચાલો આપણે ભેગા મળી અને આપણો જે સજીવો અને વસ્તી ચેપ્ટર જે છે એ ચેપ્ટરને આપણે આગળ ચલાવીએ. પરભક્ષીઓ જે છે એનો આપણે કઈ રીતે એ લોકો આંતરક્રિયા કરે છે એ મુદ્દાને આપણે તપાસીએ. તો જો કોઈ સમુદાયમાં વનસ્પતિઓને ખાવા માટે પ્રાણી જ ન હોય, એક્ઝામ્પલ બહુ સરસ તમારી બુકમાં આપેલી છે, દાખલા તરીકે કોઈ એક એવો સમુદાય છે જ્ઞાનગ્રી વનસ્પતિ છે, આ વનસ્પતિને ખાવા માટે થઈને નાના કીટકોથી માંડી ઈયળ કે કીટકોથી માંડી અને કોઈ હરણ ગાય ભેંસ બકરી જેવા કોઈ પ્રાણીઓ જ નથી, તો આવા સંજોગોની અંદર આ સ્વયંપોષી સજીવો દ્વારા વનસ્પતિ જે છે એ તમને ખબર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી સૂર્યપ્રકાશની મદદ વડે જે જમીનમાંથી ખનિજ ક્ષાર અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચેલો હોય અને પાણી ખેંચેલો હોય જમીનમાંથી, એના દ્વારા એ પોતાનો ખોરાક જે છે સ્ટાર્ચ રૂપે ખોરાક બનાવે છે. આ ખોરાક પોતે પણ ખાય છે અને જે મુશ્કેલ પરિસ્થિતિ માટે થઈ અને ફળ સ્વરૂપે કે બીજ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ પણ કરતી હોય છે. તો આવા સ્વયંપોષી સજીવો દ્વારા સ્થાપન કરવામાં આવેલી એ બધી ઉર્જા જે છે એ ઉર્જાનું શું થશે? વિદ્યાર્થી મિત્રો, ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે જેને જેને આપણે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી તરીકે ઓળખીએ છીએ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી આપણને એવું કહે છે, એનર્જી કેન નાઇધર બી જનરેટ નોર બી નોર કુડ બી ડિસ્ટ્રોઈડ, ઇટ્સ ઓનલી કેન બી ટ્રાન્સફર ફ્રોમ વન ફેઝ ટુ અનધર ફેઝ. મતલબ કે ઉર્જા જે છે ઉર્જાને ક્યાંયથી તમે ઉત્પન્ન કરી શકતા નથી કે પછી ઉર્જા જે છે એનો તમે ક્યાંય નાશ કરી શકતા નથી. તમે ખાલી એટલું કરી શકો છો કે આ ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત જે છે તમે કરી શકો છો, અને તમે નહીં કરો તો એની મેળે થશે. બરાબર, ઉર્જાનું રૂપાંતરણ જે છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એની મેળે થતું હોય છે. સૌર ઉર્જા જે છે સૌર ઉર્જા નદી તળાવ સમુદ્ર ઉપર પડે એટલે પાણી જે છે એ પાણીની વરાળ થાય અને આ વરાળ જે છે એ ઉપર જાય અને ત્યાંથી પછી વાદળા બંધ થાય અને ત્યાંથી પાણી પાછું નીચે આવે. આ પાણી જે છે એ પહાડો ઉપર વરસે અને પહાડો ઉપર ક્યાંક જમા થાય ત્યારે એની અંદર સ્થિતિ ઉર્જાઓ બરાબર જેને અને પછી જ્યારે એ પહાડો ઉપરથી નીચે આવે ત્યારે એની અંદર ગતિ ઉર્જા આવે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા જે છે એના લાભાલાભ તમને બધાને આગળ ખબર જ છે. બરાબર, એનો તમે ડેમ બાંધી શકો એમાંથી પાવર ઉત્પન્ન કરી શકો. તો સૌર ઉર્જા જે છે એ સૌર ઉર્જાને આપણે કેટલી બધી રીતે અત્યારના જે આધુનિક યુગમાં આપણે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતની એટલે તમે જુઓ છો સૌર ઉર્જાનો આપણે કેટલો બધો ઉપયોગ જે છે એ કરીએ છીએ. જેમ કે આપણે અગાસી ઉપર સોલાર પ્લેટ ફિટ કરી અને સૌર ઉર્જા સૂર્યની વિકિરણીય ઉર્જા જે છે એમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી અને વિધાઉટ એની ચાર્જ આપણે આખું વર્ષ લાઇટ જે છે એ લાઇટ બિલ ભર્યા વગર લાઇટ જે છે એ વાપરી શકીએ છીએ. તો આવી રીતે ઉર્જા જે છે એ ઉર્જા વિદ્યુત ઉર્જાની જ વાત કરીએ તો વિદ્યુત ઉર્જા જ્યારે ટ્યુબલાઇટની અંદર જાય છે ત્યારે પ્રકાશ થઈને બહાર નીકળે છે, આ જ વિદ્યુત ઉર્જા હીટરમાં જાય ત્યારે ગરમી થઈને બહાર નીકળે છે અને એર કન્ડિશન રેફ્રિજરેટરની અંદર જાય કુલરની અંદર જાય ત્યારે ઠંડક થઈને બહાર નીકળે છે. તો આવી રીતે ઉર્જાને તમે સ્વરૂપો જે છે એ સ્વરૂપમાં બદલી શકો છો પણ ઉર્જાનો કોઈ દિવસ ક્યાંય તમે સંગ્રહ કરી શકતા નથી હોતા. તો આ જે ઉર્જા છે માની લો કે વનસ્પતિએ સૌર ઉર્જા જે મેળવી છે અને સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું છે. આ એક મુદ્દો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 11મા ધોરણમાં પ્રકાશ સંશ્લેષણ પાઠ હતો એની અંદર આપણી આ લાઈન જે છે એ આવતી હતી કે વનસ્પતિ જે છે એ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે જો એ વનસ્પતિને ખાવા માટે થઈ અને આજુબાજુમાં પરિસરમાં બીજા કોઈ સજીવ ઉપલબ્ધ ના હોય તો વનસ્પતિએ ઉત્પન્ન કરેલી સૌર ઉર્જાનું જે રાસાયણિક ઉર્જાનું જે રૂપાંતર છે એ રાસાયણિક ઉર્જાને ક્યાં નાખશે, એનું શું કરશે? બરાબર, એને કોઈ એક જગ્યાએ સ્થિર કરી શકતી નથી.
તો એટલા માટે થઈ અને જે જગ્યાએ વનસ્પતિ છે એ જગ્યાએ વનસ્પતિને ખાવા વાળા હોવા જોઈએ. આ પ્રકૃતિનો એટલે કે આપણે જે ઇકોલોજી સબ્જેક્ટ છે ઇકોલોજીનો રૂલ્સ છે નિયમ છે બરાબર, જ્યાં ખોરાક છે ત્યાં એને ખાવા વાળા છે. વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત કહું છું જ્યાં જ્યાં ખોરાક ત્યાં ત્યાં ખાવા વાળા બરાબર. ઘણી બધી વખત 11મા ધોરણની અંદર આપણે એનાટોમીના પાઠ શીખતા હતા શરીર વિદ્યાના, ત્યારે પણ મેં તમને વાત કરેલી હતી કે કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન કઈ રીતે લાગે બરાબર, બેક્ટેરિયા જે છે આંખની અંદર કઈ રીતે પહોંચી જાય. ભાઈ ગ્લુકોઝ ન્યા હોય તો બેક્ટેરિયા પહોંચે, જે જગ્યાએ ખોરાક હશે ત્યાં એને ખાવાવાળા હશે હશે ને હશે જ. એટલે ડાયાબિટીસવાળા લોકોને જેના બ્લડની અંદર સુગરનું લેવલ વધારે હોય એ લોકોને ઈજા પહોંચે તો એ ઘા રૂજાતા બહુ વાર લાગે, કારણ કે એના બ્લડની અંદર સુગર જે છે એ અમુક લેવલ કરતાં 120 કરતાં થોડીક હાઈ હોય, તો એના કારણે ત્યાં બેક્ટેરિયા જે છે એનો ચેપ પણ વધારે હોય. તો આ ચેપને બરોબર રીતે નાબૂદ કરતાં શરીરની અંદર જે લસિકા કોષો છે શ્વેતકણો છે એને સમય પણ થોડો વધારે જોઈએ. તો એ લોકોને ઘા રૂજાતા એક હેલ્ધી માણસની સાપેક્ષે જે ડાયાબિટીસવાળો પેશન્ટ છે એને ઘા રૂજાતા વાર લાગે છે, કારણ કે બેક્ટેરિયાઓને જ્યાં સુધી ખોરાક મેળા કરશે ત્યાં સુધી ત્યાં ઉછરે રાખશે અને એના કારણે ઘાને રૂજાવા દેશે નહીં. તો આવી રીતે જ્યાં જ્યાં ખોરાક છે ત્યાં ત્યાં એના ખાવાવાળા 100% છે છે અને છે. સારું, એના પછીની જે વાત છે આપણે કરીએ પરભક્ષણ જે છે એ પરભક્ષણને આપણે વિચારીએ. આપણે કીધું છે પરભક્ષણ, તો આપણે એને પ્રકૃતિની કંઈક એવી રીત તરીકે આપણે વિચારી કરીએ છીએ કે વનસ્પતિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા એટલે કે રાસાયણિક ઉર્જા, વનસ્પતિએ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થયું છે, તો આ પ્રકારની કંઈક ઉર્જા ઉચ્ચ પોષક સ્તરોમાં સ્થાનાંતરિત થાય છે. આ જે લાઈન છે એ લાઈનમાં આપણને એવું કહેવા માંગે છે કે એક વનસ્પતિ જે છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ દાખલા તરીકે ગાય ભેંસ કે બકરીએ કર્યો, એટલે આ જે ઉર્જા હતી એ ગાય ભેંસ કે બકરીની અંદર આવી બરાબર. પછી ગાય ભેંસ કે બકરીનો શિકાર સિંહ કે વાઘે કર્યો, તો આ જે ઉર્જા છે એ ક્યાં જતી રહી, સિંહ કે વાઘમાં જતી રહી. પછી સિંહ અને વાઘ જે છે એ આ જીવન ઘણા બધા સમય સુધી 16-17 વર્ષ સુધી બધો ખોરાક ખાધા અને મૃત્યુ પામ્યા, પછી એનો મૃતદેહ જે છે એ મૃતદેહ સડવા લાગ્યો, એની અંદર કીડાઓ પડી ગયા, એની અંદર સૂક્ષ્મ જીવો આવી ગયા અને બધું ખાવા લાગ્યો, તો એના શરીરમાં જે ગ્લાયકોજન રૂપે શક્તિનો સંગ્રહ થયો હતો એ શક્તિનો ઉપયોગ જે છે એ કીડાઓએ કર્યો. તો આ રીતે ચક્ર છે એ સતત ચાલતું રહે છે, આ ચક્ર ક્યાંય અટકતું નથી. જ્યારે આ પરભક્ષી અને શિકાર અહીંયા બે શબ્દ આપણે ખાસ ધ્યાનમાં લેવાના છે, એક છે પરભક્ષી અને બીજો છે શિકાર, એટલે કે એક ભક્ષક અને એક ભક્ષ્ય. અને પરભક્ષી છે એ ભક્ષણ કરનાર છે, આ બે વચ્ચેની જે ક્રિયા થાય ભક્ષક અને અહીંયા ભક્ષ્ય બરાબર, આ બે ની જે ક્રિયા છે એને આપણે ભક્ષણ કહીએ છીએ. ત્યારે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને આપણે શું કહેતા હોઈએ છીએ, તો કે ભક્ષણની પ્રક્રિયા જે છે, ભક્ષણ એટલે આરોગ્ય ખાવું એવી પ્રક્રિયા આપણે એને કહેતા હોઈએ છીએ. અને આવી જયારે પરભક્ષણ વાળી વાત નીકળે ત્યારે ખબર નહીં કેમ નાનપણથી દાદા દાદી કે નાના નાની ફેમિલીઓએ આપણે વાઘ અને હરણની વાત કીધી હોય તો એ જ વાત ફરી ફરીને આપણા મગજમાં આવે છે. એક્ઝામ્પલ પરભક્ષણ એટલે વાઘ અને હરણ, બસ એક જ એક્ઝામ્પલ આપણા મગજમાં આવી જાય છે. કોઈ દિવસ આપણે એવું નથી વિચારતા કે હાથમાં સફરજન છે ને આપણે એને ખાઈએ છીએ તો આપણે પણ ક્યાંક ને ક્યાંક પરભક્ષી તો આપણે છીએ, તો એવું પણ આપણે વિચારવું જોઈએ. અચ્છા, બુકની અંદર જે એક્ઝામ્પલ આપેલું છે એમાં એક બીજને ખાનારી ચકલી, ચકલીને તમે બાજરો કે ઘઉંના દાણા નાખ્યા છે અને બાજરો કે ઘઉંના દાણા ચકલી ખાય છે તો ચકલીને પણ પરભક્ષી જ કહેવાય. વિદ્યાર્થી મિત્રો પક્ષીઓ વિશે એક સરસ મજાની માહિતી તમને આપું, દુનિયાનું કોઈ પણ પક્ષી છે ને સંપૂર્ણ શાકાહારી નથી બરાબર. નાની એવી ચકલી અથવા સફેદ કબૂતર જેને આપણે શાંતિનું ચિહ્ન કહીએ પ્રતિ ગણીએ છીએ એ પણ નાની નાની ઈયળ છે એવું બધું એ ખાતું જ હોય છે બરાબર. તો આવી રીતે અનાજના દાણા કે પછી ઈયળ ખાનારી ચકલી જે છે એને પણ આપણે પરપક્ષી જ કહીએ છીએ. તો આપણે હંમેશા આપણી બુદ્ધિ ઘણી વાર ઉપલા લેવલે જ આપણે મેક્રો લેવલે જ વિચારતા હોઈએ, પણ ક્યારેક આપણે થોડા નાના લેવલે પણ વિચાર કરીએ
તો જેવો સંબંધ તમને વાઘ અને હરણ વચ્ચે જોવા મળે છે એવો જ કઈક સંબંધ તમને બીજ ખાનારી ચકલી માં બીજ અને ચકલી, અહીંયા બીજ જે છે એ ભક્ષ્ય છે અને ચકલી જે છે એનું ભક્ષણ કરનાર એટલે કે ભક્ષક છે. આમ છતાં આપણે વનસ્પતિ ખાનારની આપણે કૃપા થતી વનસ્પતિ ખાનાર પ્રાણી જે ભક્ષક છે કે જેને આપણે તૃણાહારી એટલે કે શાકાહારીના સ્વરૂપમાં વર્ગીકૃત કરીએ છીએ, પરંતુ તેવો વ્યાપક પરિસ્થિતિકીય સંદર્ભનો ઘાસ ખાનારા પ્રાણીઓ જે છે એ પણ પરભક્ષી છે. બરાબર, જેવી રીતે વાઘ જે છે એ વાઘ હરણને ખાય છે, તો હરણ ક્યાં પ્રકાશ સંશ્લેષણ કરે છે? હરણ થોડો તડકામાં ઉભો રહે છે, કલાક ખોરાક બનાવી. હરણ જે છે એ પણ વનસ્પતિનું જ ભક્ષણ કરે છે અને પોતાના શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન કરે છે. અહીંયા જો ખાસ એક થોડો પોઈન્ટ તમને કહી દઉં, અહીંયા વનસ્પતિઓ જે છે એ ખોરાકનો સંગ્રહ જે છે એ સ્ટાર્ચ રૂપે કરે. અચ્છા, આ વનસ્પતિને ખાનારું દાખલા તરીકે હરણ જે છે કે જેના માટે આપણે શબ્દ વાપર્યો છે તૃણાહારી, એ સ્ટાર્ચને ઓગાળશે, એના ખોરાક તરીકે શું મળ્યું છે? જ્યારે હરણ જે છે એને વનસ્પતિ ખાધી એટલે એના ખોરાક તરીકે શું મળ્યું છે? તો કે સ્ટાર્ચ મળ્યું છે. આ સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચનું વિઘટન કરશે. આ સ્ટાર્ચની ઉપર પોતે શું કરશે? તો કે વિઘટન. અને સ્ટાર્ચનું રૂપાંતર કરી અને એનું ગ્લાયકોજન બનાવશે. હરણ જે છે એ હરણ ગાય ભેંસ એ લીલો ઘાસ ખાય અને એમાં રહેલા સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચને સતત રૂપાંતરિત કરી અને ગ્લાયકોજનમાં પાછું એનું પહેલા વિઘટન કરે અને પછી પુનઃ ગઠન. અહીંયા બે શબ્દ જોયું બરાબર. સ્ટાર્ચ અને ગ્લાયકોજન બે સરખા નથી, બેના સ્વરૂપ અલગ અલગ છે. આપણે જે 11મા ધોરણની અંદર જૈવિક અણુઓ પાઠ હતો એની અંદર બેની રચના આપણે શીખી ગયા છીએ. સ્ટાર્ચ અને ગ્લાયકોજન સરખા નથી, બેનો કેમિકલ સ્ટ્રક્ચર અલગ અલગ છે. તો મતલબ એવો થાય કે જે તૃણાહારી પ્રાણીઓ જે છે એનું શરીર જે છે એક એવા પ્રકારની લેબોરેટરી છે કે જેમાં સ્ટાર્ચનું રૂપાંતર ગ્લાયકોજનમાં થાય. અચ્છા સારું, હવે આપણે બીજી વાત કરીએ. વાઘ જેને આપણે શું કહીએ છીએ? તો કે માંસાહારી. તો વાઘ જે છે એ ગ્લાયકોજન બરાબર જે હરણના શરીરમાંથી ખોરાક તરીકે ગ્લાયકોજન મેળવ્યો છે એ ગ્લાયકોજનમાંથી એને જેટલો વાપરવો હશે પોતાના દૈનિક ક્રિયાઓ, દેહધારની ક્રિયા, દૈનિક ક્રિયા એમાં એટલો વાપરશે અને બાકીના ગ્લાયકોજનનું વળી પાછું પુનઃગઠન કેમાં કરશે? તો કે ગ્લાયકોજનમાં. પણ આની અંદર એક રાસાયણિક પ્રક્રિયા થશે. મારે જે તમને કહેવાનો મારો ભાવાર્થ છે શું છે, હરણને ખાધા પછી હરણનું જે સ્નાયુઓ એને ખાધા છે, જે એનું માંસ ખાધું છે, એ માંસમાં રહેલો ગ્લાયકોજન ડાયરેક્ટલી સ્ટોરેજમાં ના જતો રહી, વાઘના પાચન તંત્રમાં ગ્લાયકોજનને પણ વિઘટિત કરવામાં આવે અને પછી એના શરીરમાં ફરી પાછો જેટલો નથી વપરાયેલો એટલો ગ્લાયકોજન પાછો પુનઃ સંગઠિત જે કરવામાં આવે છે. એટલે પાચનની પ્રક્રિયા તો બેમાં થાય છે, હરણમાંય થાય છે અને વાઘમાંય થાય છે. પણ હરણની અંદર સ્ટાર્ચમાંથી ગ્લાયકોજન બને અને વાઘની અંદર ગ્લાયકોજન જે છે એ પહેલા એકવાર તૂટી તો જાય, પછી ફરી પાછો જે વણ વપરાયેલો ગ્લાયકોજન છે એનો તૂટેલા ભાગ છે એ ફરી પાછા જોડાય અને પછી એમાંથી પાછો ગ્લાયકોજન રૂપે એનો સંગ્રહ જે છે એ થતો હોય છે. એટલે આ રીતે આપણે જોવા જઈએ તો વ્યાપક પરિસ્થિતિમાં જે તૃણાહારીઓ છે મતલબ કે ઘાસ ખાનારા જે છે એને પણ આપણે પરભક્ષી તરીકે ગણાવી શકીએ છીએ. એ લોકો પણ એક જાતના પરભક્ષીઓ જ છે અને એ પણ પરભક્ષણ જ કરે છે. સારો, આગળનો જે મુદ્દો છે આપણે જોઈએ. ખાસ અહીંયા બોર્ડ ઉપર જે કાંઈ લખ્યું છે મુદ્દાઓ અંડરલાઈન કરેલી છે એ તમારા નોટ્સની અંદર તમે ઉતારી લેજો.
ખાસ અગત્યના મુદ્દાઓ તમે જે અંડરલાઈન કરેલા છે એના ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરજો અને યાદ રાખવાની કોશિશ જે છે એ તમે કરજો. આગળના જે મુદ્દાઓ છે એવા આપણે જોઈએ. સારા વિદ્યાર્થી મિત્રો, તો આગળનો મુદ્દો છે એ મુદ્દો આપણે જોઈએ. પોષક સ્તરો સુધી ઉર્જા સ્થળાંતરિત કરવા માટે સળંગ માર્ગ રચ્યા સિવાય પરભક્ષીઓ જે છે એ બીજી એક મહત્વપૂર્ણ ભૂમિકા જે છે એ પણ ભજવે છે. તેઓ શિકાર એટલે કે ભક્ષ્યની વસ્તી જે છે એ વસ્તીને નિયંત્રણમાં રાખે છે. વિદ્યાર્થી મિત્રો, પેલી લાઈન જે છે હું ખાસ અમુક શબ્દ અંડરલાઈન કરી સમજાવું છું. જો પોષક સ્તરો સુધી ઉર્જા સ્થાનાંતરિત કરવા માટે એક સળંગ માર્ગ રચ્યા સિવાય બીજું એક કામ છે પરપક્ષીઓ જે છે એ એક બીજી મહત્વપૂર્ણ ભૂમિકા જે છે એ પણ ભજવે છે કે તેઓ શિકાર એટલે કે પક્ષીઓ જે છે એ પક્ષીઓની વસ્તી જે છે એ વસ્તીને પણ નિયંત્રણમાં રાખે છે. વિદ્યાર્થી મિત્રો, પરભક્ષણ જે છે એ પરભક્ષણનું એક્ઝામ્પલ જે હતું આપણું દાખલા તરીકે ઘાસ હરણ અને વાઘ. અહીંયા તમે જોઈ શકો છો આ જે રિલેશન છે આ રિલેશનની અંદર ઘાસ તો સ્વયં પોષી છે, વરસાદ પડે એટલે ઘાસ એની મેળે ઉગી નીકળે. આ ઘાસને ખાવા માટે હરણ છે, એ હરણને આપણે પરભક્ષી કહીએ અને વાઘ જે છે એને પણ આપણે પરભક્ષી કહીએ. તો ઘાસ જે છે એને હરણ ખાય અને હરણ જે છે એને વાઘ ખાય, તો આની અંદર શું થાય છે? તો કે આ ઘાસની અંદરથી જે ઉર્જા જે છે ઉર્જા સ્ટાર્ચ સ્વરૂપે હતી એ સ્ટાર્ચ વાળી ઉર્જા જે છે હરણમાં ગ્લાયકોજન સ્વરૂપે ગઈ. આ ગ્લાયકોજન જે છે એ વાઘની અંદર પણ ફરી પાછી ગ્લાયકોજન સ્વરૂપે ઉર્જા જે છે એ ઉર્જાનો વહન આ રીતે થયો. હા, આ જે રસ્તો છે એટલે સળંગ માર્ગ તરીકે આપણે લખીએ છીએ. એટલે આજે છે એ આપણી ટૂંકમાં જે સળંગ માર્ગ લખ્યો છે એ સળંગ માર્ગ મેં તમને અહીંયા સમજાવેલો છે કે સૌર ઉર્જા જે છે એ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર એટલે સ્ટાર્ચ. સ્ટાર્ચનો સંગ્રહ ઘાસમાં થાય, ઘાસ જે છે એ હરણ જ્યારે ખાય ત્યારે હરણ એનું ગ્લાયકોજન સ્વરૂપે રૂપાંતર કરે અને ગ્લાયકોજન પાછું વાઘ ખાય. સર, આ ઉપરાંત જંગલની અંદર વાઘ જે છે એ વાઘ હરણની વસ્તીને કંટ્રોલમાં રહે. જો જંગલમાંથી તમે વાઘને હટાવી લેશો, બધા વાઘ છે જંગલમાંથી તમે દૂર કરી નાખશો, તો શું પરિણામ આવશે? કે હરણમાં વસ્તી વિસ્ફોટ થઈ જશે. હરણ જે છે એ હરણ નિર્ભય બનશે અને નિર્ભય બની અને ખૂબ પ્રજનન કરશે અને એના કારણે હરણની વસ્તીનો વિસ્ફોટ થશે અને આ હરણ જે છે એ ઇનડાયરેક્ટલી ઘાસ ઉપર એટેક કરશે અને આખા વર્ષનો ઘાસ છે એ 6 મહિનામાં ખાઈ જશે અને બાકીના 6 મહિના ભૂખમરો અને પછી હરણ જે છે એ પણ ભૂખે મરી જશે એટલે એનો પણ નાશ થઈ જશે. એટલા માટે વાઘ જે છે એ વાઘ આડકતરી રીતે હરણ જે છે હરણની વસ્તી ઉપરનો કંટ્રોલ છે. વાઘની હાજરીના કારણે હરણ જે છે એની વસ્તી કંટ્રોલમાં રહે છે અને એના કારણે આખું તંત્ર જે છે એ તંત્ર કંટ્રોલમાં રહે છે. અચ્છા, દાખલા તરીકે અહીંથી આપણે હરણની બાદબાકી કરી નાખીએ તો વાઘ ઘાસને ડાયરેક્ટલી ખાવાનું નથી, એટલા માટે હરણ હોવા જરૂરી છે. અને ઘાસની બાદબાકી કરી નાખો તો પછી બધું જતું રહેશે. ઘાસ છે તો હરણ છે, હરણ છે તો વાઘ છે. આ પ્રકારનું એક ચક્ર આજે છે, એક પ્રકારનું શું છે, આ એક ચક્ર છે. ચક્રને આપણે ઇકો સાયકલ જેને આપણે ઇકો સાયકલ એટલે કે જૈવિક ચક્ર તરીકે આપણે ઓળખીએ છીએ. દરેક જગ્યાએ કોઈ પણ તમે નિવસન તંત્રમાં જાઓ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો ત્યાં એક નિવસન એક ઇકો સાયકલ જે છે એ કામ કરતી હોય છે. તમે એવી આશા રાખો કે તમારા આજુબાજુના પરિસરની મુલાકાત લ્યો અને ન્યા કયા પ્રકારની ઇકો સાયકલ કામ કરે છે એને ઓળખો અને એના વિશે કંઈક તમારી નોટ્સમાં તમારી રીતે લખો
હોમવર્ક નથી આપતો, પણ આ તમારી એક જિજ્ઞાસા જે વધે અને જિજ્ઞાસા સંતોષાય એના માટેનું કાર્ય છે. તો વેકેશનમાં ક્યારેક સમય મળે તો ક્યારેક કોઈ જગ્યાએ જઈને તપાસ કરજો કે અલગ અલગ જગ્યાએ કયા પ્રકારના ઇકો સાયકલ જે જૈવિક ચક્ર છે એ ચાલતા હોય છે. સારું, હવે એક વિધાન જે છે, વિધાન અહીંયા આપણને આપેલું છે ટૂંકમાં, એ વિધાનને આપણે પ્રૂવ કરવાનું છે. જો પરભક્ષીઓ ન હોય બરાબર તો શિકાર જાતિ એટલે કે પક્ષીઓ જે છે એની વસ્તી કિસ્તા ખૂબ જ વધારે થઈ જાય અને નિવસન તંત્રની અંદર એક અસ્થિરતા જેને આપણે ઇનસ્ટેબિલિટી કહીએ છીએ, ઇનસ્ટેબિલિટી ફેલાઈ જાય. દાખલા તરીકે અહીંયા વાઘ ન હોય તો એનો શિકાર કોણ છે તો કે હરણ, એટલે કે પક્ષીની વસ્તી ખૂબ વધી જાય અને આ ખૂબ વધારે પડતી વસ્તી જે છે એ ઘાસ ઉપર પ્રેશર ઉત્પન્ન કરે એટલે એના કારણે આખું જે તંત્ર હોય તંત્ર ડામાડોળ થઈ જાય, બરાબર, આખું નિવસન તંત્ર બધું અસ્થિર થઈ જાય, એનું બેલેન્સ દેખાય જાય. સારું, પછીની લાઈન છે, જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલીક વિદેશી જાતિ એટલે કે જેને આપણે એક્ઝોટિક સ્પીસીસ કહીએ છીએ એને લાવવામાં આવે તો તેઓ આક્રમક થઈ જાય છે, શબ્દ વાપરેલો છે આક્રમક, અને ખૂબ જ ઝડપથી ત્યાં ફેલાઈ જાય છે એટલે કે પ્રસરી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે એવું થતું હોય રેગિસ્તાન રણની વસ્તી જે છે કે જ્યાં રણની અંદર એ એડજસ્ટમેન્ટ કરે છે, ફાફડા થોર છે કે પછી હાથલા છે એ જે થોર હોય રણની અંદર પોતાનું એડજસ્ટમેન્ટ કરતા હોય, ભેજ શોષતા હોય ને, એના પર્ણ છે એ કંટકમાં રૂપાંતર થઈ ગયા હોય ને, પ્રકાંડ છે એ લીલો થઈને પ્રકાશ વિશ્વે છે પ્રકાંડ થઈ ગયો હોય, આવી અવસ્થામાં રહેનારી વનસ્પતિને જો આપણે કોઈ નદી કિનારે લઈ આવીને ઉછેરીએ તો એને તો દોડવું તું ને ઢાળ મળી ગઈ એવી પોઝિશન થઈ જાય, એને ખૂબ જ પાણી મળે અને આવા પરિસ્થિતિની અંદર એ ખૂબ જ આપણે જેના ઉપર કંટ્રોલ ન રાખી શકીએ એવી રીતે એ પ્રસરે, ત્યાં એ ફેલાય અને પછી ત્યાંની આજુબાજુની જે મૂળ વનસ્પતિ હોય એની આરે સ્પર્ધા કરી અને એને દૂર કરી દઈએ અને પોતે ત્યાં પોતાનું રાજ્ય સામ્રાજ્ય સ્થાપે એવી પરિસ્થિતિઓ બનતી હોય છે. આવી જ એક બનાવ, આવી જ કંઈક ઘટના જે છે એ ઓસ્ટ્રેલિયાની અંદર બનેલી છે, એનું એક્ઝામ્પલ આપણે બુકમાં આપેલું છે, એ એક્ઝામ્પલને બરોબર રીતે આપણે જોઈએ. આવી વનસ્પતિઓના ફેલાવાનું એક કારણ એ પણ છે કે અતિક્રમણ ભૂમિ મતલબ કે એને બહારથી આપણે જે પ્રદેશમાં લઈ આવ્યા છીએ એ પ્રદેશમાં એના કુદરતી પરપક્ષીઓ કોઈ હોતા નથી, બરાબર. દાખલા તરીકે આપણે હરણ જે છે એ હરણને ગામમાં લઈ આવીને ઉછેરીએ કે જ્યાં વાઘ ખાવાવાળા નથી તો પછી હરણની વસ્તી છે એનો ખૂબ ફેલાવો થઈ જશે. એના કુદરતી પરપક્ષીની ગેરહાજરીમાં તેઓ અતિક્રમણ પામે છે, ખૂબ જ ઝડપથી ફેલાય છે. 1920ની સાલ એક યાદ રાખજો, ઓસ્ટ્રેલિયાનું એક્ઝામ્પલ છે, એની અંદર ઓસ્ટ્રેલિયામાં ફાફડા ચોર જે છે એના ક્યાંકથી લઈ આવવામાં આવેલો હતો, શું કામ એને લઈ આવ્યો તો એને ખબર, બરાબર, કોઈ કારણોસર ખેતરની વાડ કરવા માટે લઈ આવ્યા છે કે પછી એક્સ વાય ઝેડ જે કાંઈ એક્ઝામ્પલ, જેને આપણે ફાફડા ચોરને આપણે પ્રિકલી પિયર કેક્ટસ, પ્રિકલી એટલે ખૂંચે આવે, પિયર એટલે એમાં આવું ફળ આવે ને ફાફડા ચોરમાં તમે જોવો એટલે લાલ કલરનું ફળ, ફળ અને કેક્ટસ એટલે થોર, એ ત્યાંની લાખો હેક્ટર પ્રક્ષેત્ર એટલે કે રેન્જલેન્ડ મારા ઝડપથી ફેલાય અને ત્યાં હવક એટલે કે તબાહી મચાવે, હવક એટલે તબાહી, બરાબર. ફાફડા થોર જે છે ફાફડા થોર એટલા ઝડપથી, બરાબર, એક તો રણમાં રહેતા હતા એને પાણીવાળા વિસ્તારમાં લઈ આવ્યા એટલે ઝડપથી પોતાની પ્રજનન ક્ષમતા વધારી દીધી. આ પ્રજનન ક્ષમતા વધવાના કારણે આજુબાજુના લાખો હેક્ટર જમીન જે છે એ જમીન ફાફડા થોરથી ભરાઈ ગઈ અને આના કારણે ત્યાં જે બીજા સારા ફાફડા થોરમાંથી તો શું કામ લાગે, બરાબર, એનો ઉપયોગ તો આપણે શું કરી શકીએ, ઔષધિઓમાં તો એના ખાલી ઓલા વાપરી શકીએ એટલું જ, બાકી બીજું બધું એમાંથી કાંઈ થોડા એક ક્વિન્ટલ ઘઉં નીકળવાના છે, બરાબર, જે ખોરાક માટે આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. તો આવા છોરે ત્યાં તબાહી મચાવી દીધી અને ન્યાનો જે મૂળભૂત પાક હતો એની ઉપર પણ અસર કરવા લાગ્યો. હવે ન્યાના લોકો જે છે એ વિચારે છે કે ભાઈ આને 1920માં આપણે જેસીબી જેવી કોઈ સાધન નહોતા કે જેનાથી એના લાખો હેક્ટરમાં ફેલાયેલો ફાફડા થોર ઉપાડીને ફેંકી દીધી, તો એને કુહાડી વડે અને 1920માં ઉપલબ્ધ હથિયારો વડે
એને કાઢવા છે સીન થોડાક અઘરા હતા, તો એટલા માટે થઈને ત્યાંના લોકોએ વિચાર્યું કે આ તબાહીથી બચવું હશે તો એના જે પરભક્ષીઓ છે એ પરભક્ષીઓને ગૂંથી કાઢવા પડશે, કે જે ફાફડા થોર ઉપર કંટ્રોલ કર્યો અને ફાફડા થોરની વસ્તીને નિયંત્રણમાં લઈ આવી શકે, એના ઉપર અંકુશ મૂકી શકે. એ લોકોએ એવું કંઈક સંશોધન કર્યું અને એના માટે થઈ અને ફાફડા થોરને ખાનારું, અરે છેવટે આખરે અંતે આ ફાફડા થોરને ખાનારું પરભક્ષી જે એક પ્રકારનું ફુદ્દું જે મોત હતું, એ ફાફડા થોરના જે ફળ છે એ ખાઈ જતું, એના બીજ ખાઈ જતું, અને એને એના પ્રાકૃતિક આવાસ પ્રક્રિયામાં લાવવામાં આવ્યા પછી જ આ આક્રમક ફાફડા થોર જે છે એની ઉપર કંટ્રોલિંગ એટલે કે એનું નિયંત્રણ જે છે એ નિયંત્રણ કરી શકાય. તો આવી રીતે ક્યારેક મુશ્કેલીઓ જે છે એ મુશ્કેલીઓ થતી હોય છે. બહારથી કોઈ વિદેશી જાતને આપણે ભારતમાં લઈ આવીએ છીએ અને પછી કેવા આક્રમક બને છે એનું ઉદાહરણ તમને અંગ્રેજો વિશેની ખબર જ છે. તો એવી રીતે ફાફડા થોર જે છે એને પણ જ્યારે ઓસ્ટ્રેલિયામાં જો બાય ચાન્સ મારાથી ભૂલાઈ ગયું છે પણ એ પણ લાગુ પડે જ છે. થોડુંક એના વિશે વિચારશો તો તમને એમ થશે કે વિદેશથી જે લોકો લઈ આવીએ છીએ આક્રમક તો બને જ છે, એ વાત તો બાકી જ છે. અને ફાફડા થોર આપણા એક્ઝામ્પલમાં જે છે એને અહીંયા લઈ આવ્યા પછી કેવા આક્રમક બની ગયા અને કઈ રીતે પરિસ્થિતિનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવ્યો અને પછી કઈ રીતે એને નિયંત્રિત કર્યા, તો એના વિશે પણ આપણે અહીંયા જાણકારી જે છે એ મેળવી છે. આના પછીનો જે મુદ્દો છે એ આપણે આગળ જોઈએ. માછલીનું એક એક્ઝામ્પલ જે છે એ પણ ગુજરાત બોર્ડની અંદર આપેલું હતું પણ આપણે એને અત્યારે અહીંયા ધ્યાનમાં લેતા નથી. જૂની જે ગુજરાત બોર્ડની બુક હતી એમાં જે કેટફિશ નામની માછલી જે છે આફ્રિકન કેટફિશ એને ભારતની નદીઓમાં લાવ્યા પછી જે આપણી કેટફિશ હતી એની પરિસ્થિતિ એકદમ નાજુક થઈ ગઈ હતી, પણ એને આપણે પછી ક્યારેક બીજા મુદ્દાની અંદર એના વિશેની ચર્ચા જે છે એ આપણે કરીશું. પણ એ બે એક્ઝામ્પલમાં સ્પર્ધાના એક્ઝામ્પલમાં એ લાગુ પડે છે, પણ એક રીતે જોઈએ જો કે બેસ્ટ એક્ઝામ્પલ તો એનું છે સ્પર્ધાનું જ એક્ઝામ્પલ છે, પણ એને જ્યાં સુધી એના પરપક્ષીઓ ન આવે ત્યાં સુધી એની વસ્તીને આપણે કંટ્રોલમાં લાવી શકતા નથી હોતા. સર એના પછીનો જે મુદ્દો છે એ મુદ્દાની ચર્ચા આપણે અહીંયા આગળ કરીએ છીએ. એમાં ધ્યાન છું ઉપદ્રવ જ્યારે ખેતીવાડીમાં ઈયળ છે કુદાઓ છે એ બધા પેસ્ટ ગણાય, એનો ઉપદ્રવ ખૂબ વધી જાય ત્યારે શું હાલત છે કોઈ ખેડૂતને તમે પૂછો એનો વર્ણન જે છે મારા કરતા પણ વધારે સારી રીતે તમને કરી શકશે. આવા કૃષિ જંતુઓના નિયંત્રણની અંદર અપનાવવામાં આવેલી એક જૈવિક નિયંત્રણ પદ્ધતિ જેને આપણે બાયોલોજિકલ કંટ્રોલ મેથડ જે છે એ તરીકે ઓળખીએ છીએ એ શિકાર વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા ઉપર આધારિત છે. બરાબર, ખેતીવાડીની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એ થતા હોય છે, એમાં કીટકોનો ત્રાસ હોય તો કીટકને ખાવા માટે થઈ અને અમુક પક્ષીઓ જે છે કે અમુક બીજા પ્રાણીઓ છે કે આવા કીટકોને ખાઈ જાય તો એનાથી ખેડૂતોને ફાયદો એ થાય છે કે કોઈ જાતની કીટનાશક છાંટા વગર આ જે દૂષણ છે જે પેસ્ટ જે છે ઉપદ્રવ એને દૂર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત તમે જોયું હશે દાણાપીઠની અંદર જે ખોરાકનો સંગ્રહ કરવાનો હોય તો ત્યાં ઉંદરનો ત્રાસ વધારે હોય તો એ ઉંદરને દૂર કરવા માટે તેની લોકો બિલાડીઓ પાડે. બરાબર, એટલે બિલાડીઓ જે છે ઉંદરને ખાઈ જાય. બરાબર, બિલાડીઓ ઘઉં ખાતી નથી, અનાજ ખાતી નથી, કાચું અનાજ બિલાડીઓ ન ખાય તમે શું ખાય ઉંદરને ખાય. તો આવી રીતે ઉંદરનો નાશ થવાથી ઘઉં જે છે એને રક્ષણ મળતું હોય તો આવી કંઈક થિયરી જે છે એ થિયરી આપણે ખેતીવાડી ક્ષેત્રે પણ ઉપયોગ કરી શકીએ.
ખેતીની અંદર જે ઉપદ્રવકારક ફુદ્દાઓ છે કે પછી જે કંઈ ઈયળો છે એને ખાવા માટે જો કોઈ બીજા જીવો આવી જાય કે એને બીમાર પાડી શકે એવા પ્રકારના બેક્ટેરિયા વાયરસ આવી જાય તો એના કારણે આ કીટકો જે છે એ નાશ પામે છે. જેના વિશે આપણે બીટી કપાસની બધી વાતો આગળ કરવાના છીએ, પણ એ આપણો પાઠ અલગ છે, બાયોટેકનોલોજીનો પાઠ છે. અત્યારે ટૂંકમાં મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું, એક્ઝામ્પલ ઉપરથી આપણને એટલું કહી શકીએ કે એવી કોઈ મેથડ કે જેનાથી કૃષિ ક્ષેત્રે જે કીટકોનું ત્રાસ છે, ઉપદ્રવ છે, એ ઘટી શકે, તો એવી મેથડને આપણે બાયોલોજીકલ કંટ્રોલ મેથડ એટલે કે જૈવિક નિયંત્રણ પદ્ધતિ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. હવે એમાં જે નિયંત્રક તરીકે જે આપણે પર પક્ષી લીધો છે એ કેટલી હદે શિકારને એનું ભક્ષણ કરી શકે છે, એની જે ક્ષમતા છે એ ક્ષમતા ઉપર આધારિત રહે છે. પરપક્ષીઓ જે છે એ પરપક્ષીઓ સ્પર્ધા કરતી શિકાર જાતિ ની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા જે છે એ ઓછી કરી અને કોઈ સમુદાયમાં જાતિઓની વિવિધતા જે છે એ વિવિધતાને જાળવી રાખવામાં પણ ઉપયોગી થાય છે. બરાબર, કોઈ વિસ્તારની અંદર ઘણીવાર સ્પર્ધા થતી હોય તો સ્પર્ધાની અંદર જે પરપક્ષી છે એ શું કરશે તો કે એક જાતિ જે છે એના પ્રાણીઓને ખાઈ જશે તો એના કારણે સ્પર્ધા જે છે એ પણ ઓછી થઈ જશે. બરાબર, દાખલા તરીકે મારી રીતે તમને એક્ઝામ્પલ આપીને સમજાવવાની ટ્રાય કરું તું. એક જંગલમાં ઘાસ છે અને ઘાસને ખાવા માટે થઈ અને અલગ અલગ પ્રકારના હરણ જાતિના ચાર પાંચ પ્રાણીઓ, સાબર છે, પછી બારાસિંગા છે, ચોસિંગા છે, કે પછી ઓલા ચિત્તલ ઓલા ડોટે સ્પોટેડ ડીયર છે, તો એ લોકો ઘાસ માટે તેને સ્પર્ધા કરતા હોય અને આમાં જો સિંહ કે પીપળા છે એ કોઈ એક જાતિને ટાર્ગેટ કરી અને એમાંથી બધા ટૂંકમાં બધા જાતિઓમાંથી અલગ અલગ પ્રાણીઓને ખાય છે તો એના કારણે એની વસ્તી જે છે એ વસ્તી ઓછી થાય અને વસ્તી ઓછી થાય તો ઘાસ માટેની સ્પર્ધા જે છે એ સ્પર્ધા પણ ઓછી થાય છે અને ઘાસ જે છે એ ઘાસનો પણ નાશ થતો બચે છે, એટલે વિવિધ પ્રકારની જાતિઓ છે અહીંયા બહુ સરસ રીતે જીવી શકે છે. તો આવું જ કહેવાય. એક એક્ઝામ્પલ આપણે થોડીક વાર પહેલા ઓસ્ટ્રેલિયાની આપણે વાત કરી, હવે આપણે અમેરિકાની વાત કરી. 1920માં ઓસ્ટ્રેલિયાવાળી વાત કરી હતી, હવે આપણે એમાં ફાફડા થોડનું એક્ઝામ્પલ હતું. હવે અહીંયા કંઈક બીજું એક એક્ઝામ્પલ આપણી બુકની અંદર આપેલું છે. અમેરિકા જે છે એનો પ્રશાંત મહાસાગરીય કિનારા, બરાબર, પ્રશાંત મહાસાગરનો કિનારો જે અમેરિકાને ટચ થાય છે, ત્યાં પથરાળ એટલે કે ખડકાળ ભૂમિ એના આંતરજુવાળીએ, આંતરજુવાળનો મતલબ શું થાય કે જે જગ્યાએ દરિયો શાંત નથી ત્યાં ભરતી અને ઓટ સતત આવ્યા કરે છે, ત્યાં ભરતીના કારણે ભરતીયુક્ત જેને આપણે ઇન્ટરટાઇડલ, ટાઇડ એટલે ભરતી, ટાઇડ એટલે શું થાય ભરતી, તો ઇન્ટરટાઇડલ એટલે કે જે ભરતીયુક્ત વિસ્તાર છે આ વિસ્તારના સમુદાયોમાં એક ખાસ પ્રકારની તારામાછલી, તારામાછલી એટલે કે સ્ટારફિશ, આ સ્ટારફિશની એક જાત જેનું નામ છે પાઇસેસ્ટર. આ પાઇસેસ્ટર જે છે એ પરભક્ષી તરીકે કામ કરે છે અને કોનું પરભક્ષણ કરે છે તો કે અહીંયા જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એનું પરભક્ષણ કરે છે. તારામાછલીઓ અપૃષ્ઠવંશી પ્રાણીઓને ખાય છે અને પોતાનું જીવન વ્યતીત કરે છે, તો એ પરભક્ષીઓને ખાય છે એ વાત બરોબર છે, એને ખોરાક મળી રહી છે એ બરોબર છે. હવે આપણે પ્રયોગ એની ઉપર કરીએ કે એ વિસ્તારમાંથી તારામાછલીઓને આપણે ઉપાડીએ, જેટલી પણ તારામાછલી છે બધાને વીણી વીણીને એનાથી સાફ કરી નાખીએ, પછી અપૃષ્ઠવંશીઓ જે છે એ શું કરે છે, અપૃષ્ઠવંશીઓની વસ્તી વધે છે, તટસ્થ રહે છે કે ઘટે છે, એવો આપણે અભ્યાસ કરીએ તો એવો કંઈક અભ્યાસ કરતા શું માલુમ પડ્યું છે આપણે જોઈએ. પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલ ક્ષેત્ર પ્રયોગ, આ જે પ્રયોગ છે એને આપણે શું ભણવાનું છે, ક્ષેત્ર પ્રયોગ, મતલબ કે પેસેફિક મહાસાગર જે છે, પેસેફિક મહાસાગરનો આખો ખડકાળ વિસ્તાર, આ વિસ્તારમાંથી અમુક ચોરસ કિલોમીટર જે છે એને આપણે નોંધતા, એને આપણે ઓલા પીળા કલરની પટ્ટીથી પ્રયોગ કરવા માટે થઈ અને એને કોર્ડન કરી અને એની ઉપર આ ક્ષેત્રમાં પ્રયોગ થઈ રહ્યો છે એવું બોર્ડ મારી દીધું અને એટલા વિસ્તારમાં આપણે પ્રયોગ કર્યો, કારણ કે એ તો હજારો કિલોમીટર લાંબો વિસ્તાર હતો, એ આખા એટલા હજારો કિલોમીટરમાંથી તારામાછલી દૂર કરવા બહુ અશક્ય છે. આપણે અમુક ચોરસ કિલોમીટર કે ચોરસ મીટરનો વિસ્તાર લઈ અને ન્યાય એક્સપેરિમેન્ટ કરી શકીએ તો ન્યાય આપણે એક્સપેરિમેન્ટ એને આપણે ક્ષેત્ર પ્રયોગ કરીએ, એને આપણે શું કહીએ છીએ ક્ષેત્ર પ્રયોગ. તો ન્યાય આપણે જ્યારે એક બંધ આંતરજુવાળીય ક્ષેત્રમાંથી, બંધ આંતરજુવાળીય ક્ષેત્રમાંથી બધી જે સ્ટારફિશ હતી જેને આપણે પાઇસેસ્ટર કહીએ છીએ
એ બધી જ પાસેસને આપણે દૂર કરી દીધું અને એ પાછી ન આવે એના માટે થઈ અને અમુક દિવસે ત્યાં મુલાકાત લઈને પાછું એનું અવલોકન કરવાનું. કેટલી જાતના અપુષ્ટવંશીઓ જે દિવસે જે સ્ટારફિશ હતી ત્યારે કેટલા હતા અને એને ઉપાડી લીધી ત્યાર પછી કેટલા થયા એવા સર્વે જે છે એ સર્વે દાખલા તરીકે દર ત્રણ દિવસે જવાનું અને એનું અવલોકન કરવાનું, આખો દિવસને રોકાવાનું, બધું અવલોકન કરવાનું કે પેલા કેટલા અપુષ્ટવંશી હતા અને હવે કેટલા અપુષ્ટવંશી છે. પાયસેસ્ટરની વાત હવે કરવાની થતી નથી, કારણ કે એ તો આપણે પહેલા જ શું કરી દીધી છે એને દૂર. અમુક દાખલા તરીકે દરિયા કિનારો છે એનો અમુક વિસ્તાર જે છે આપણે કોર્ડન કર્યો અને આ કોર્ડનમાંથી જેટલી પણ પાયસેસ્ટર નામની તારામાં છે એ બધાને આપણે શું કરી લીધું છે, અહીંથી દૂર કરેલું છે. હવે અહીંયા બીજા જે કાંઈ અપુષ્ટવંશીઓ રહે છે અહીંયા હવે શું રહે છે અપુષ્ટવંશી. અચ્છા અપુષ્ટવંશી શું કામ એને તો કે તારા માછલીનો ખોરાક હતો અપુષ્ટવંશી, આપણે તારા માછલી દૂર કરી લીધું તો અપુષ્ટવંશીઓને તો મજા પડી ગઈ હશે ને, કારણ કે એને ખાવાવાળા બધા જતા રહ્યા. જેમ જંગલમાંથી તમે સિંહ દીપડાને વાઘને દૂર કરી લો તો હરણને તો મજા પડી ગઈ, કારણ કે એને ખાવાવાળા બધા એના ભક્ષણ કરનારા બધા જતા રહ્યા. થોડોક સમય બધું સારું લાગશે પણ પછી શું થશે તો કે અંદરો અંદર કોમ્પિટિશન થશે. શેના માટે કોમ્પિટિશન થશે? તો કે પેલો નંબર ખોરાક અને બીજો નંબર છે એનું પ્રજનન. તો આના માટે થઈ લોકોની વચ્ચે અંદરો અંદર સ્પર્ધા થશે અને આ સ્પર્ધાના કારણે પરિણામ એવું આવશે કે ધીમે ધીમે જે આ સ્પર્ધકોમાંથી જે નબળા સ્પર્ધક હશે એ બધા જતા રહેશે અને જે બહાદુર જે બળવાન સ્પર્ધકો હશે એ વિજેતા બની અહીંયા પોતાનું સામ્રાજ્ય ફેલાવશે. જેમ ફાફડા થોર જે છે એની ઉપર કંટ્રોલ કરનારું કોઈ નહોતું અને ઓસ્ટ્રેલિયામાં હજારો કિલોમીટરમાં ફેલાઈ ગયા હતા, એવી જ રીતે અહીંયા અમેરિકાની અંદર પણ જે ક્ષેત્ર પ્રયોગ કર્યો એ ક્ષેત્રની અંદર અમુક જે અપુષ્ટવંશી હતા એના પોતાનું સામ્રાજ્ય જમાયું અને આવું કરવા માટે થઈ અને બીજા કેટલાય અપુષ્ટવંશીઓને શિકાર કર્યો અને એને ત્યાંથી ટૂંકમાં ગાયબ કરી દીધા, વેનિશ કરી દીધા. સિંગલ યર એક જ વર્ષમાં અપુષ્ટવંશીઓની 10 કરતા પણ વધારે જાતિ. બધા જો અંદર લેમ કરેલા બધા શબ્દો જોજો, અપુષ્ટવંશીઓ જેટલા છે એમાંથી એની 10 કરતા પણ વધારે જાતિઓ જે છે એ વિલુપ્ત થઈ ગઈ, અહીંયાથી નાશ પામી, એનો વિનાશ થઈ ગયો. એટલા માટે થઈને પાયસેસ્ટર જે છે એ પાયસેસ્ટર અહીંયા હોવા જરૂરી છે. બરાબર, જો પાયસેસ્ટર હશે તો પાયસેસ્ટર ઓટોમેટિક આ બધી જાતિઓ ઉપર કંટ્રોલ રાખશે અને એના કારણે બીજા જે નબળા હતા એ પણ અહીંયા સર્વાઈવ કરી શકશે. પણ પાયસેસ્ટરને ગાયબ કરી દીધા એના કારણે 10 કરતા પણ વધારે જાતના અપુષ્ટવંશીઓ જે છે અહીંયાથી વેનિશ થઈ ગયા, ગાયબ થઈ ગયા. બરાબર, આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલને ખાસ તમે ધ્યાનમાં રાખજો અને બોર્ડ ઉપર જે લખ્યું છે એ તમે તમારી બુકમાં લખી લેજો. સર્વ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આજનો લેક્ચરનો જે સમય છે સમય આપણો પૂર્ણ થાય છે. બરાબર, આજનો ડેઇલી વર્ક છે એ ડેઇલી વર્ક તમને આપી દઉં છું. પરભક્ષણ માટે ફાફડા થોરનું એક્ઝામ ફાફડા થોર
उदाहरण समझा। क्वेश्चन नंबर थ्री, अमेरिका ना आंतर जुबाड़ी क्षेत्र मा पाइसेस्टर ने हटावी लेवा थी, ने दूर करवा थी। अपुष्टवंशी पर पड़ेल प्रभाव तुम्हारा शब्द में लगो। विद्या मित्र आजना त्रण होमवर्क जे छे डेली होय तमे करी नाखजो, साथे खास परिपसो खास कही दऊं के तमारी एक नोट जे छे बनावानी स्पेशल बायोलॉजी नो, जेनी अंदर आज आप बधा मुद्दा सर हूं लखाण कराऊं छुं। લખણ ને વ્યવસ્થિત લખજો જેથી કરીને પરીક્ષા સમયે આપણે ખૂબ જ જે રિવિઝન જે છે રિવિઝન કરવા માટે આપણે ખૂબ જ ઉપયોગી થશે। સારું, ફરી મળીશું, ગુડ બાય, આવજો।